गुजरात में कामदारों ने लघुत्तम वेतन मुद्दे गुजरात प्रदेश कांग्रेस समिति पूर्व अध्यक्ष अमित चावड़ाए प्रेस कॉन्फरेंस योजी कामदारों वेतन मुद्दे नवा नियम मुजब वेतन न चुकवाता अवाज उठावशे। राज्य में पहली एप्रिल थी नवा लघुत्तम वेतन लागू था छता सरकारी अर्ध सरकारी और सहकारी संस्थाओं में तेनु उल्लंघन थतु होवाना आक्षेपों कराया छे। आणंद खाते योजायेल जिला संकलन समिति बैठक में अधिकारी सामे सवालों उठाव्या छे। आणंद जिला में दांडी मार्ग पर गैरकायदेसर दबाणो मुद्दे पण अवाज उठावाशे। प्रेस वार्ता में आप सौनु हार्दिक स्वागत करीए छे। आप सौ जाणो छो एम समग्र गुजरात में जे रीते आ भाजपना शासन में छेल्ला घणा वर्षो थी कामदारों शोषण थई रह्यु छे। फिक्स पगार कॉन्ट्राक्ट ने आउटसोर्सिंग में काम करता तमाम कर्मचारियों शोषण थई रह्यु छे। आज आणंद जिल्लानी संकलन समिति में प्रश्न पूछवामां आव्यो કે સરકાર દ્વારા જે લઘુત્તમ વેતન વધારાની જાહેરાત કરવામાં આવી અને પહેલી એપ્રિલ 2023થી આ નવા લઘુત્તમ વેતનનો અમલ કરવાનો હતો તેનો અમલ કરવામાં આવે છે કે કેમ, પણ જે આંકડાને માહિતી મળી એ આખા ગુજરાતને સ્પર્શતી છે ત્યારે એટલું સ્પષ્ટ છે કે સરકારે વિધાનસભામાં જાહેરાત તો કરી, લઘુત્તમ વેતન વધારવા માટેના પરિપત્રો સૂચનાઓ કરી, પણ હજુ સુધી ખરા અર્થમાં સરકારી કચેરીઓમાં પણ એનો અમલ નથી થતો, અર્ધ સહકારી કચેરીઓમાં પણ એનો અમલ નથી થતો, ફેક્ટરીઓ અને કોઓપરેટિવ સંસ્થાઓમાં પણ એનો અમલ કરવામાં નથી આવતો। જે લઘુત્તમ વેતનનો વધારો કરવામાં આવ્યો એમાં ઝોન વન અને ઝોન ટુ, ઝોન વન એટલે મહાનગરપાલિકા વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર અને જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવિષ્ટ વિસ્તાર છે એને ઝોન વન ગણવામાં આવે, એમાં જે વેતન નક્કી કરવામાં આવ્યું કે કુશળ કારીગર હોય તો 474 રૂપિયા 8 કલાકનું વેતન નક્કી કરવામાં આવ્યું છે, અર્ધકુશળ કારીગર હોય તો 462 રૂપિયા અને બિનકુશળ કારીગર હોય તો 452 રૂપિયા ઝોન વનમાં, એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં લાગુ પડે છે। આની